नमस्कार, आप जो रहा छो लोकसत्ता जनसत्ता खबर सामे आवी रही छे। वडोदरा थी छेल्ला घणा समयथी वडोदरा शहेरना जीवननगर अने हिम्मतनगरना रहीशोना जर्जरित आवासनो मामलो चर्चानो विषय बन्यो छे। जर्जरित आवासोनी तकलीफोने लईने तेनी मरम्मतने लईने वारंवार रजूआत करवा छताय कोई पण उकेल न आवता अंते अहींना रहीशो द्वारा महानगरपालिकानी वडी कचेरी खाते पहोंचीने बेनर पोस्टर साथे नारेबाजी करी विरोध दर्शाववामां आव्यो हतो अने म्युनिसिपल कमिश्नर દિલીપ રાણાને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી કે આ જર્જરિત ઘરોમાં કેવી રીતે રહેવું, આ ઘરોમાં રહેવું ઘણું જોખમી છે, જેને ધ્યાનમાં રાખીને આવાસના નિર્માણ કરી આપવા કે કોઈ વૈકલ્પ વ્યવસ્થા કરી આપવાની માંગ કરવામાં આવી હતી। ત્યારે આ તરફ દર્શક મિત્રો, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા તેમણે પૈસા ભરવાની વાત કરવામાં આવી હતી, સાથે જ જે સ્થિતિ છે તે તેમની જવાબદારી છે તેવું મીડિયા સમક્ષ જણાવાયું હતું। જે જર્જરિત અથવા રિપેરિંગ પાત્ર મકાનો છે એ આગામી સમયમાં એમાં કંઈક ભંગાણ ના પડે અથવા કોઈકને ઇન્જરી ના થાય એના માટે અમે નોટિસ આપી છે। તેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના પણ મકાનો છે, એફોર્ડેબલ હાઉસિંગના પણ છે, બધાને નોટિસ આપી છે કે આ મકાનોમાં કાં રિપેરની જરૂર છે, કાંય જર્જરિત છે। એમને નોટિસ આપી છે અને એમને ત્યારે અહીંયા રજૂઆત કરી છે કે એમને ઓલ્ટરનેટ વ્યવસ્થા આપવામાં આવે અથવા રિપેરિંગ કરી આપવામાં આવે, એટલે આમાં જે નિયમ પ્રમાણે હશે એમાં આગળની કાર્યવાહી થશે। એમનું કહેવું છે કે જે કામગીરી છે હલકી કક્ષાની ગુણવત્તા કામગીરી થઈ છે, મકાનમાં રહેનાર લોકોને નોટિસ આપવામાં આવી છે, જ્યારે કોન્ટ્રાક્ટર સામે કોઈ જાતની કાર્યવાહી થઈ નથી। ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો ઘણા વર્ષો પહેલાં બનેલા છે, ઘણા 25 વર્ષ જૂના મકાનો છે, ઘણા 40 વર્ષ જૂના છે, ઘણા 15 વર્ષ જૂના મકાનો છે, તેમ છતાં અમે ચેક કરાવી લઈશું, એવો વિષય અત્યાર સુધી ધ્યાને આવ્યો નથી। એમની એલિગેશન છે પણ એવો વિષય છે નહીં, અને એમની સુકાકારી માટે અને એ લોકોને ઇન્જરી ના થાય એટલે અમે એમને અવારનવાર નવા નોટિસો આપી છે અને નિયમ પ્રમાણે એનો કાર્ય 10 વર્ષ પહેલાં 9 માસના મકાનો તૈયાર થયા, 10 થી 12 વર્ષ, અને એ પણ મકાનો જર્જરિત થયા છે। પાણી કોઈ પણ મકાન હોય એમાં એને ઓએનએમ પીરિયડ હોય, ઓએનએમ પીરિયડ એનો જે 3 કે 4 વર્ષ કે ઘણામાં 5 વર્ષ હોય છે, એ ઓએનએમ પીરિયડ પણ પૂરો થઈ ગયો, છેલ્લા 12-15 વર્ષથી એમનો કબજો ભોગવટો છે। સામાન્ય મકાન માલિક સામાન્ય જેનું મકાન હોય એમાં પણ ક્યાંક તૂટફૂટ થાય તો એમને પોતાની જાતે રિપેર કરાવવાનું હોય છે, ઓએનએમ કર્યા પછી કોર્પોરેશનની કે ગુજરાત હાઉસિંગ બોર્ડની જવાબદારી એમાં રહેતી નથી, જો તૂટતું હોય તો એમને એમના ખર્ચે રિપેરિંગ કરાવવાનું રહેશે। અને વધારામાં એમને જે કોર્પોરેશને લોન લઈને એમના વતી પૈસા ભર્યા હતા, પૈસા ભરવાના પણ એમના બાકી છે, એમને પહેલાં તો પૈસા ભરવા જોઈએ અને જોડે જોડે ઓએનએમ પીરિયડની બિયોન્ડ છે એટલે એમને રિપેરિંગ કરાવવું જોઈએ। સર, સમિતિ રચાયા પછી મેન્ટેનન્સ મકાન માલિક લોકો ભોગવતા હોય છે, હજુ એ લોકો જે સમિતિ રચાઈ નથી, મેન્ટેનન્સ ઘર પર ખર્ચ પર આપવામાં આવ્યું નથી। અમે એમને છેલ્લા 10 થી વધારે વર્ષ આ જીવનનગરમાં 2011થી એ લોકોનો કબજો ભોગવટો છે, 11-12 થી 10 વર્ષથી વધારેનો સમય થયો છે, હવે એમને કંઈક હોય તો એમને એમનું રિપેરિંગ એમની જાતે કરાવવાનું થાય છે।